વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બારડોલીમાં આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી આદિવાસી સમાજના બંધારણીય હક સહિતના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બારડોલી પ્રદેશ આદિવાસી સમાજના નેજા હેઠળ કાઢવામાં આવેલ આ રેલીમાં આદિવાસીઓ પરંપરાગત રીતે પોતાના વાજિંત્રો અને પહેરવેશ ધારણ કરી જોડાયા હતા, જ્યારે આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં બારડોલી નગરમાં એક પ્લોટ દીક્ષા મુંડા ભુવન પાસ માટે ફાળવવામાં આવે તેવી માંગણી ઉપરાંત આદિવાસી યુવકોને નોકરી આપવામાં આવે તેમજ આદિવાસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સમગ્ર આદિવાસી સમાજ દ્વારા અમે એકત્રિત થયા અને સંગઠન ઊભું કર્યું અને સૌ દરેક સમાજના લોકો કે વડીલો હોય કે યુવા પેઢીઓ હોય કે નાના નાના ભૂલકાઓ હોય એ બધા અમે એકત્રિત થઈને આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવ્યો છે બારડોલી નગરમાં. ત્યારે આપ સૌ આદિવાસી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય ભાઈજી ચૌધરી, બારડોલી પ્રદેશ ચૌધરી સમાજના મહામંત્રી. છેલ્લા કેટલા દિવસથી આ યુવાનોની મહેનતથી આદિવાસી દિનની જે આ રેલી છે ખૂબ સફળતાપૂર્વક પૂરી કરી છે, ત્યારે આ આદિવાસીની માગણીઓ અને જે અમારે આવેદનપત્રની અંદર પાંચ જે મુદ્દાઓ છે ખૂબ મહત્ત્વના છે. એમાં છાત્રાલય છે, બિરસા મુંડાનું ભવન છે અને ત્યાર પછી આવી ઘણી બધી માગણીઓ છે. ત્યારે હું સરકાર અને એમને જ વિનંતી કરીશ કે આ આદિવાસીની લાગણી અને માગણીને માન આપે અને કંઈક એ બાબતે ચર્ચા કરીને કંઈક માગણી સંતોષે એવી આ સમગ્ર આદિવાસી જનતા અપેક્ષા રાખે છે. જય આદિવાસી. આદિવાસી ઘરમાંથી આવું છું. અમે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવા માટે એટલા માટે પ્રેરણા થઈ કે ગુજરાતની અંદર દરેક તાલુકા કક્ષાએ આદિવાસી દિનની ઉજવણી થઈ રહી હતી, પણ અમારા બારડોલી ખાતે આ દિન સુધી આદિવાસી દિનની ઉજવણી ન થતી હતી. એટલે અમે એવું નક્કી કર્યું કે અમે એકત્રિત થઈએ, સંગઠન એક કરીએ, દરેક સમાજ એક થઈને જો આદિવાસી સમાજના જો પ્રશ્નો હલ કરવા હશે તો દરેક સમાજ એક થવું પડશે. સર્વપ્રથમ તો અમે દરેક સમાજના અગ્રણી અને મહિલા છે ને મળીને આપણે એક નક્કી કર્યું કે આ રેલી આપણે કાઢવી છે તે બિન રાજકીય કાઢવી છે. આમાં કોઈ રાજકારણ આવવું ન જોઈએ. આપણે સમાજ માટે નીકળ્યા છીએ. વિશ્વ આદિવાસી દિનના દિવસે હું ચોક્કસ તમને કહેવા માગું છું કે આજનો દિવસ સવારે આંખ ખુલે અને જ્યારે સવારે રાતે આંખ બંધ થાય ત્યાં સુધી હું એક આદિવાસી છું. હું કોઈ રાજકીય માણસ નથી, હું કોઈ વ્યક્તિ નથી. હું આદિવાસી સમાજ માટે ઊભો થયો છું અને આદિવાસી તરીકે હું આજે આદિવાસી સમાજના પહેણા એટલા માટે લેવા માગું છું કે આ બારડોલી નગરની અંદર દરેક સમાજના હોલ છે, દરેક સમાજનો વાડીઓ છે. ફક્ત એક આદિવાસી સમાજની વાડી નથી, જો 70% વસ્તી આપણી આદિવાસી સમાજની જો અહીંયા રહેતી હોય તો આપણી વાડી કેમ નહીં. બીજું કે આ એક હબ વિદ્યાનગર પછી જો બીજા નંબરનું હબ હોય તો બારડોલી શિક્ષણ માટે છે. આ વિસ્તારમાં દૂર દૂરથી અમારા આદિવાસી સમાજની ભાઈઓ અને બહેનો અહીં અભ્યાસ અર્થે આવે છે, પણ એમનો રહેવા માટે ઘણી તકલીફો પડે છે. એટલા માટે અમે આદિવાસી સમાજ તરફથી અમે એવી માગણી કરીએ છીએ કે ભાઈ અમારા જે બહારથી આવતા ભાઈઓ અને બહેનોને જે રહેવાની તકલીફ પડે છે તેના માટે એક છાત્રાલય હોય. બીજું અમે આદિવાસી સમાજનું એક સર્કલ કે દરેક સમાજને જો સર્કલ મળતું હોય તો અમારા સમાજને કેમ નહીં. અમારા ભગવાન બિરસા મુંડાજીના નામથી અમને નાડીના ચાર રસ્તા પર એક સર્કલ મંજૂર કરો એવી જ અપેક્ષા રાખીએ છીએ.